આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ પ્રકાશ શાસ્ત્ર. ઈડી છે એમાંથી ટોટલ 11 ક્વેશ્ચન આવે છે, 11-12 ક્વેશ્ચન. એટલે તમારા મિકેનિક્સના તમે 20 ક્વેશ્ચન ગણો અને આના 11-12 ક્વેશ્ચન ગણો તો લગભગ 32 ક્વેશ્ચન છે એ તમારા કવર થયા. હવે જે આપણે છોટું છોટું જોઈએ છીએ એ છે રે ઓપ્ટિક્સ, મોડર્ન ફિઝિક્સ અને થર્મોડાયનેમિક્સ. 3 યુનિટ બાકી છે, ઓપ્ટિક્સ, મોડર્ન ફિઝિક્સ અને થર્મોડાયનેમિક્સ. સો ઓપ્ટિક્સમાંથી 3-4-5 ક્વેશ્ચન પૂછાતા હોય છે, ડિપેન્ડ્સ. વધારે વેવમાંથી પૂછાય છે, રેમાંથી ઓછા પૂછાય છે. સો સ્ટાર્ટ આપણે કરીએ છીએ રેથી. રે થોડું લેન્ધી છે, મેથડ જાજી છે, વેવ નાનું છે, મેથડ ઓછી છે. સો પ્રકાશશાસ્ત્ર આપણે સ્ટડી કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં પકાભાઈ વિશે ઇન્ફોર્મેશન મેળવીએ. પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એવું માનીએ શરૂઆતમાં, પણ તરંગોની તરંગ લંબાઈ એટલી બધી નાની છે, 10^-7, એટલે કે નાની 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 બહુ નાની છે. સો એને દોરવા બેઠીએ આમ તો લગભગ દૂરથી જુઓ તો એ સીધી લાઈન જ દેખાય છે. તો બધાએ નક્કી કર્યું કે તો પછી એને કિરણ લઈ લઈએ આપણે, તરંગ કહેવાની જરૂર નથી. સો ગોસે 19મી સદીમાં અથવા 18મી સદીના એન્ડમાં પ્રકાશશાસ્ત્રને સમજવા માટે જે અપ્રોચ આપ્યો ઇટ્સ કોલ્ડ રે ઓપ્ટિક્સ. અને એટલા માટે રે ઓપ્ટિક્સ આપણે બહુ ગોસે એટલું સિમ્પલ બનાવી દીધું છે કે 8માના લેવલે તમે ભણી શકો છો. તમને સમજાવે છે કે કિરણ ક્યાંથી ક્યાં જાય છે તો તમને એ સમજાઈ જાય છે. ત્યારે ઇનુઇત્તે જો હાઈગેન્સનું તરંગવાદવાળું ઓપ્ટિક્સ છે એ 8માં ભણાવ્યું હોય તો આપણે હીરાગમાં બેસીએ નોર્મલ ન ભણાય. કારણ કે તરંગ પ્રકાશશાસ્ત્ર ટફ છે અને ઇટ્સ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એટલા માટે રે ઓપ્ટિક્સ છે અને એનું થોડું સિમ્પલ વર્ઝન છે અને સમજવું સહેલું પડે એમ છે. એટલા માટે રે ઓપ્ટિક્સ છે એ આપણે કોઈ પણ લેવલે ભણી શકીએ છીએ. હું માત્ર આજે પરાવર્તન અથવા શરૂઆતના જે પોર્શન છે એ ડિસ્કશન કરવા છું. પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે, લંબગત છે, પ્રસરણની દિશા કરતાં લંબ દિશામાં દોલન કરે છે. પછી શું કહેવાય, નોન મિકેનિકલ છે, બિનયાંત્રિક છે ગુજરાતીમાં. એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, એ એમનેમ પણ આવી જાય છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું પ્રકાશ સંગત તરંગ છે, પણ પછી ધીરે ધીરે લોકોને ખબર પડી. માલસ નામના એક ભાઈ આવ્યા, સાબિત કર્યું કે પ્રકાશ તો તમને ખ્યાલ માલસનો નિયમ આપણે આવવાનો છે. સો હી પ્રૂવડ કે પ્રકાશ છે લંબગત તરંગ છે અને પ્રકાશ લંબગત તરંગ પછી સાબિત થયું. 131 વર્ષ તો એ સંગત રહ્યો બિચારો, એ લંબગત સાબિત થયો અને અત્યારે પ્રકાશ લંબગત તરંગ છે. કાલે કયો હોય ખબર નથી. હાલમાં આ હાલ માનો કે એવું નહીં હોય કે 1808માં માલસે સાબિત કર્યું, એ પહેલાં જે કાંઈ ભણાવવામાં આવતું હશે ત્યારે એમ જ હશે કે પ્રકાશ સંગત તરંગ છે. તો ખરેખર લોકો એમ કહેવું જોઈએ કે આજે સંગત તરંગ છે કાલે કંઈ કહેવાય નહીં, કારણ કે ક્યારે લંબગત થઈ જાય પ્રકાશ. હવે આજે લંબગત છે, આવતીકાલનું નક્કી નથી છે. સો વી ડોન્ટ નો કંઈક ત્રીજી વસ્તુઓ છે એ હજી નિર્માણ પામે, પણ અત્યારે બિનયાંત્રિક તરંગ છે અને લંબગત તરંગ છે. પ્રકાશના તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનોથી બને છે, એમાં માધ્યમના કોઈ કણો છે આવેલા હોતા નથી. એની શૂન્યાવકાશમાં સ્પીડ છે 3×10^8, 3,00,000 કિલોમીટર. માધ્યમમાં એની સ્પીડ બદલાય છે, વેવલેન્થ બદલાય છે, આવૃત્તિ બદલાતી નથી. માધ્યમ ચેન્જ થાય તો લેમડા ચાલે છે, વી, એફ ઇઝ કોન્સ્ટન્ટ. ફ્રિકવન્સી છે એ જે માંથી પ્રકાશ આવતો હોય એનો ગુણધર્મ છે, સોર્સનો ગુણધર્મ છે. એટલે મીડિયમ ચેન્જ કરો તો ફ્રિકવન્સી બદલાતી નથી, ફ્રિકવન્સી નહીં રહે છે. વેવલેન્થ અને વેલોસિટી છે એ લાઇટની બદલાઈ જાય છે. સો આ પ્રકાશના સિમ્પલ ગુણધર્મો છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ડાયો માટે છે, ડિસિપ્લિન છે એકદમ. સીધી રેખામાં ગતિ કરે છે એટલા માટે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકાય છે. આડાવળી ગતિ કરતો હતો તરંગ પ્રકાશશાસ્ત્ર વાપરવું પડે. આપણે ફ્રેનલ અંતર એક ભણવાના છીએ કે જે અંતર સુધી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે ફ્રેનલ અંતર કહેવાય. સો એ ડિસ્ટન્સ સુધી રે ઓપ્ટિક્સ વાપરી શકાય છે, પણ ગોસે એને જનરલાઇઝ કરી નાખ્યું છે. પ્રકાશને તમે કિરણ તરીકે લઈ શકો છો, એટલે ફ્રેનલ અંતર તમે નોર્મલી યુઝ કરી શકો છો, જે વેવ ઓપ્ટિક્સમાં આપણે ડિટેલમાં જવાના છે. મેઇન આ ચેપ્ટરમાં જે આપણે ઘટનાઓ ભણવાના છીએ એ બે છે, પરાવર્તન અને વક્રીભવન. પછી એની સાઇડ ઘટનાઓ હોઈ શકે, બે મિક્સ કરો તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય વગેરે વગેરે. મેઇન આપણી બે ઘટનાઓ છે, એક છે પરાવર્તન, બીજી છે. એને સમજવા માટે સૌથી પહેલાં જે આ તમારી ટેક્સ્ટબુકમાં ડિસ્કસ નથી કરેલો એ સમતલ અરીસો આપણે જોઈએ, અને પછી જે ટેક્સ્ટબુકમાં આપેલી છે એ વસ્તુઓ તરફ ડિટેલમાં જઈએ. સમતલ અરીસો એ લોકોએ NCERT અને ગુજરાત બોર્ડ બેમાં ઇન્ક્લુડ નથી કર્યો, પણ એ છે ઇમ્પોર્ટન્ટ, એમાંથી પ્રશ્નો પણ આવે છે એટલે આપણે એને સમજવો પડશે. સમતલ અરીસાનો આપણે પરિચય મેળવીએ. સમતલ એટલે સીધો અરીસો છે, એની પાછળ કોટિંગ કરેલું છે કે જે પરાવર્તક સપાટી દર્શાવે છે. કોટિંગ જે છે એ સામાન્ય રીતે કોઈ મેટલનું હોય છે, આપણે ઘરે યુઝ કરીએ છીએ એ ઝીંક હોય છે, સસ્તું પડે એટલે. અને કોસ્ટલી અરીસા વાળા હોય તો એલ્યુમિનિયમ, સોનું, ચાંદી વગેરે પણ હોય છે. સો ઇટ ડિપેન્ડ કે કયો કેટલો મોંઘો અરીસો આપણે લાવો, એટલે નથી લાવો હું ના પાડું. જૂના સમયમાં જ્યારે કાચ છે એ મોંઘા હતા અને રાજા લોકો યુઝ કરી શકતા હતા રજવાડાઓની બધા,
ત્યારે એ લોકો જે ગ્લાસનું કોટિંગ કરાવતા હતા એ બહુ મોંઘી ધાતુથી કરાવતા હતા. હવે કોઈ મિરર છે ને એ રીતે ગ્લેઝ નથી કરાવતા, પણ આજે પણ ટેલિસ્કોપમાં જે મિરર યુઝ થાય છે એ બધા સિલ્વર અથવા ગોલ્ડ કોટેડ મિરર હોય છે કે જેની એક્યુરેસી બહુ સારી હોય છે. કદાચ તમે લોકો એ સીડીથી તમે પરિચિત, સીડી તો આઈ થિંક બધાએ જોયેલી હોય છે, ન જોયેલી હોય તમે લોકો પેન ડ્રાઈવના જમાનામાં જન્મ્યા છો. એટલે જ્યારે યુઝ કરવાની શરૂ કરી ત્યારે પેન ડ્રાઈવ વધારે પોપ્યુલર હશે આઈ થિંક. સો દેર આર થ્રી કાઇન્ડ્સ ઓફ સીડીઝ અવેલેબલ. એક છે એલ્યુમિનિયમ કોટેડ સીડી હોય છે, ગોલ્ડન હોય છે અને સિલ્વર હોય છે. સો યુ નો સીડીમાં જેમ વચ્ચેથી ખોલશો એટલે બે ફ્લેપ છૂટા પડી જશે, સીડી છે અને એની અંદરથી જે નીકળશે જેના ઉપર ઇન્ફોર્મેશન બધી રાઇટ થયેલી હોય છે એ છે એક ફોઇલ કે જેના ઉપર લખાય છે. બાકી તમે જે જોવો છો એ તો કવર છે ને, ટ્રાન્સપરન્ટ, કે જેને અલગ કરશો એટલે છૂટું પડી જશે. સો જે ફોઇલ છે એ જેની બનેલી હોય એના આધારે સીડીની ક્વોલિટી છે એ નક્કી થતી હોય, લાઈક એલ્યુમિનિયમ, સિલ્વર અને ગોલ્ડ. તો સિમિલરલી આની અંદર એ આ જ વસ્તુ છે કે મિરર જેનાથી કોટ કરેલો હોય એના ઉપર નક્કી થતું હોય. નોર્મલી આપણે ઘરે જે યુઝ કરીએ છીએ એ ઝિંક છે, એટલે એનું રિફ્લેક્શન પ્રમાણમાં એટલું પાવરફુલ નથી, પણ આપણી આંખ છે એની બારીકાઈઓ જોઈ શકતી નથી, નરી આંખ. એટલે આપણને તો ઝિંક કોટેડ મિરરમાં આપણે એવા જ સારા દેખાઈએ છીએ કે જેવા ગોલ્ડ કોટેડમાં કે એમાં દેખાતા હોઈએ આપણે. સમતલ અરીસાની સિમ્પલ લાક્ષણિકતાઓ શું છે? પહેલી વાત એ છે કે તમે જે અંતરે વસ્તુ મૂકો છો એ જ અંતરે તમને પ્રતિબિંબ મળે છે. યાદ રાખો, અરીસાઓમાં પાછળ મળતા પ્રતિબિંબો આભાસી હોય છે, આગળ મળતા પ્રતિબિંબો વાસ્તવિક હોય છે. વાસ્તવિક અને આભાસીની સિમ્પલ ડેફિનેશન સમજવા માટે હું ખાલી પ્રતિબિંબ વિશે ફટાફટ ક્લિયર કરી દઉં. કોઈપણ બિંદુએથી નીકળતા કિરણો જે છે એ પરાવર્તન કે વક્રી પવન પામીને કોઈ બિંદુ પાસે ભેગા થાય એ બિંદુને આનું પ્રતિબિંબ કહેવાય. માનો કે હું અહીંયા આગળ લેન્સ રાખી દઈશ અને મને કિરણો છે અહીંયા આગળ કમ્બાઈન થતા જોવા મળે છે, તો આ એ પોઈન્ટનું પ્રતિબિંબ બી પોઈન્ટ કહેવાય. પ્રતિબિંબો બે પ્રકારના, મીન પ્રતિબિંબ રચવા માટે મિનિમમ તમારે બે કિરણો જોઈએ, કારણ કે કિરણો ભેગા થવા જોઈએ. જે વસ્તુમાંથી નીકળતા કિરણો છે એ જે જગ્યાએ ભેગા થાય ત્યાં જ પ્રતિબિંબ રચાય. પ્રતિબિંબો બે પ્રકારના છે, વાસ્તવિક અને આભાસી. મોટાભાગના કેસમાં વાસ્તવિક પ્રતિબિંબો ઊભા હોય છે ચત્તા, અને આભાસી વાસ્તવિક પ્રતિબિંબો ઉલટા હોય છે અને આભાસી પ્રતિબિંબો ચત્તા હોય છે. આભાસી બોલે તો વર્ચ્યુઅલ, વાસ્તવિક બોલે તો રિયલ. રિયલ છે એ ઇન્વર્ટેડ હોય છે, વર્ચ્યુઅલ હોય છે એ ઇરેક્ટ હોય છે, સીધા હોય છે. લેન્સમાં પાછળના પ્રતિબિંબો વાસ્તવિક છે, અરીસામાં આગળના પ્રતિબિંબો વાસ્તવિક છે. આગળ જે મળે અરીસાની પાછળ મળતા પ્રતિબિંબો કેવા છે? આભાસી છે. ઓબ્વિયસલી આપણે અરીસામાં આપણી જાતને જોતા હોય, આપણે દેખાતો હોય પાછળ, પણ ખરેખર તો ન જોઈએ ને, તો એ આભાસી છે. બરાબર, માનો કે નહીં તો કબાટ ખોલો અંદરથી આચુ નીકળે તો ધંધે લાગે. અરીસો આમ જોતા હોય, કારણ કે મોટાભાગે અરીસો ઓલા ડ્રેસિંગ ટેબલ વાળો કી આમ સી, તો તમે એમાં દેખાતા હો ને એટલા જ અંતરે દેખાતા હો કે જેટલા અંતરે આ સાઈડ ઊભા છો. બરાબર, તો એ જે પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે એ આભાસી પ્રતિબિંબ, ઇટ્સ નોટ રિયલ વન. કારણ કે તમે એને પડદા ઉપર ઝીલી શકતા નથી. કેવી રીતે? તો કે અરીસા ઉપરની પાછળ પડદો મૂકો તો તમે આગળ ઊભા છો તો એ પડદામાં તમારું પ્રતિબિંબ આવતું નથી, દેટ મીન્સ કે એ આભાસી છે. જ્યારે અરીસાની આગળનું પ્રતિબિંબ છે એને પડદા ઉપર ઝીલી શકાય છે, અને એ આપણે ટેલિસ્કોપથી કરીએ છીએ પણ ખરા, અંતરગોળ અરીસો રાખીને પ્રતિબિંબ છે એને આપણે લઈએ છીએ. સો અરીસાની અંદર આગળના પ્રતિબિંબો વાસ્તવિક, આગળ પાછળના આભાસી. લેન્સમાં પાછળના વાસ્તવિક, આગળના આભાસી. પરાવર્તન. અચ્છા, બે કેસીસ એવા છે જેમાં પ્રતિબિંબ આભાસી હોય છતાં ઉલટું હોય, વાસ્તવિક હોય છતાં ચત્તું હોય, જે આપણે જોશું માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ ભણતી વખતે. સૌથી પહેલાં આપણે સમજીએ પરાવર્તન. કોઈપણ સપાટી ઉપર પ્રકાશ આપાત થઈને ઇનાઈ માધ્યમમાં પાછો આવવાની જે ઘટના છે એને પરાવર્તન કહેવાય. પરાવર્તનો બે પ્રકારના છે, નિયમિત, અનિયમિત. નિયમિત પરાવર્તન છે એ પોલિશ કરેલી લીસી સપાટી દ્વારા જોવા મળે છે. આપાત થતું કિરણપુંજ સમાંતર હોય અને પરાવર્તિત કિરણપુંજ પણ કેવું આવે? સમાંતર આવે, તો નિયમિત. આપાત થતું કિરણપુંજ સમાંતર હોય પણ પરાવર્તિત કિરણપુંજ છે એ આડોઅળું હોય, વિખાઈ ગયેલું, તો એવા પ્રકારના પરાવર્તનને કહેવાય અનિયમિત. કરેક્ટ. તો અહીંયા બે અલગ અલગ ટાઈપ છે પરાવર્તનની. પરાવર્તન કરતી સપાટીઓને અરીસાઓ કહેવાય છે. અરીસાઓ બે પ્રકારના હોય છે, ગોળીય અને સમતલ. સમતલ આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ. સમતલ અરીસાની સામે ધારો કે યુ જેટલા અંતરે વસ્તુ મૂકીએ, વસ્તુ અંતરને યુ કહેવાની ફેશન છે, ત્યારે વી જેટલા અંતરે પ્રતિબિંબ મળતું હોય પ્રતિબિંબ અંતરને વી કહેવાની ફેશન છે. સો યુ અને વી જે છે એ સમાન મળે છે સમતલ અરીસામાં, પણ નેગેટિવ હોય છે. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે સિમ્પલ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ, સેન્ટરમાં ઝીરો, આ બધું બધું માઇનસ, ધન, ઋણ, બસ આ બધી વસ્તુઓ ધ્યાન રાખશું. એટલે અરીસો જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે ઓરિજિન રાખશું, અહીંયા ઉગમ બિંદુ.
પછી સંખ્યા રેખા છે એમ માની લો તમે, બરાબર? તો પ્લસ માઇનસ અરીસાઓ છે એની પરાવર્તક સપાટીને આમ રાખવાની સિસ્ટમ છે, આમ. એટલે કિરણ હંમેશા આમથી આવતું હશે, ક્યારેય આમથી દોરવું નહીં, ખરાબ લાગશે. અરીસો અહીંયા રાખ્યો, કિરણ આમ આવતું, એમાં કંઈ વાંધો એ કોકને એમ થાય કે ભાઈ મને આમ મોઢું જોઈન્ટ, ઓકે દેટ્સ ઓકે. પણ ટેક્સ્ટ બુકમાં જે અને જે રીતે પ્રેક્ટિસ કરવામાં આવે છે એ આ છે. એટલે અરીસો હંમેશા આ સાઈડ રાખો, જમણી બાજુ આમ, અને કિરણને ડાબી બાજુથી લાવવા, બરાબર? આ કોમન સિસ્ટમ છે, નહીં તો આખી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી તમારે વાળવી પડશે, આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ વગેરે. એટલે એવું નહીં કરવાનું, એની જગ્યાએ આપાત કિરણ હંમેશા આ સાઈડથી લાવવાનું, આ સાઈડ પ્લસ લેવાનું, આ સાઈડ માઇનસ લેવાનું. સો યુ બરાબર માઇનસ વી લખી શકાશે, બે સમાન છે. ભવિષ્યમાં આપણે ભણવાના છીએ અરીસાની મોટવણી થઈ જશે વી બાય યુ માઇનસ. તો હા, એક્ઝેક્ટલી સમતલ અરીસાની મોટવણી કેવી આવશે? પ્લસ વન આવશે. અરીસાની પાછળ પ્રતિબિંબ મળે છે એટલા માટે એ આભાસી છે, ચત્તું છે, વસ્તુ જેવડું છે. પણ ઓલું વાક્ય આવતું હોય, માત્ર બાજુઓ ઉલટાયેલી હોય છે, સમતલ અરીસાનું ફેમસ વાક્ય છે, માત્ર બાજુઓ ઉલટાયેલી હોય છે. એટલે કે તમારો જમણો એનો ડાબો હોય, એનો ડાબો તમારો જમણો હોય, વગેરે વગેરે. એકની એક જ વાત થઈ ને આમ. સો આ એવું કેમ હોય કે હું મારો જમણો હાથ કરું તો એ તો એ જાત કરતો હોય ને આમ આમ, પણ એ ટ્રાય, કારણ કે સામેવાળી વ્યક્તિનો તમે હાથ મેળવી શકો જો સેમ હાથ હોય તો. તમે સામે કોઈ વ્યક્તિ ઊભી હોય તો તમે બે જમણો હાથ લંબાવો એકબીજા તરફ, તો તમે આ હેન્ડશેક કરી શકો, જે પ્રતિબિંબ સાથે ન કરી શકે. કારણ કે હવે પ્રતિબિંબ સાથે કેવું કરું છું કે અરીસાની અંદર હોય, પણ તમારો જમણો હાથ છે એનો કયો હાથ છે? ડાબો હાથ છે. તો બે એક જ સાઈડ આવશે. એટલે મારી સામે કોઈ વ્યક્તિ ઊભી હોય, હું આમ હાથ લંબાવીશ તો બેનો એ આમ હાથ લંબાવશે તો એ ડાબો આવશે. સો ઇટ વિલ નોટ બી હેન્ડ શેક, આમ કરવું પડશે. એટલે આ છે એ જમણો હાથ છે, સામે જે આવી રહ્યો છે એ કયો છે? ડાબો છે. એટલે ક્વેશ્ચન આવા લઈને આવતો હોય, જો હું એટલા માટે કહું છું, બધા ક્વેશ્ચન ક્યારેક ને ક્યારેક ફેસ કરેલા હોય તો જ કહેતો એમ કે હું મારો જમણો હાથ આમ કરું તો પ્રતિબિંબ તો મારું જ છે, એ એનો કેવી રીતે ડાબો હાથ આમ કરી? એટલે ભાઈ એનો એ જમણો હાથ જ હોય, પણ તારી સામે ઊભું છે એટલે એ આ સાઈડ હોય, જેને કારણે એને ડાબો હાથ આપણે લઈ છે તો એ આમ જોઈ રહ્યો. આપણે કેમ સસ્પિશિયસ કંઈક કહેતા, બરોબર નથી. એમ વસ્તુ આટલી સિમ્પલ છે કે એનો સામેનો હાથ છે એને કારણે એ ડાબો હાથ છે. આગળ વધીએ. મોટવણી છે એ પ્લસ વન છે, બાજુ ઉલટાયેલી હોય છે. અહીંયા સુધી તમે પરફેક્ટલી ભણીને આવો છો, એમાં કંઈ નવું નથી. સમતલ અરીસો છે એ કિરણોને કોઈ જગ્યાએ કેન્દ્રિત નથી કરતો, એટલે જે કિરણ સમાંતર અંતરે અનંત અંતરેથી આવતું હોય સમાંતર, એ અનંત અંતર સુધી જશે. એટલે કેન્દ્ર લંબાઈ જે હોય સમતલ અરીસાની એ ઇન્ફિનિટ હોય. આ બેસિક ઇન્ફોર્મેશન છે, કારણ કે જે કિરણ સમાંતર આવશે એ એમને પાછું જશે, ડન. હવે સૌથી પહેલી વસ્તુ જે આપણે જોવી છે એ છે સમતલ અરીસાઓ વચ્ચે બનતા ખૂણા. સો યુ નો દેટ કે આ એકચ્યુઅલમાં સાતમા ધોરણની ટેક્સ્ટ બુકમાં મેથ્સમાં આપેલી એક્ટિવિટી છે જે હું તમને બતાવી રહ્યો છું. બે સમતલ અરીસાઓ આ રીતે આપેલા હોય છે અને એની વચ્ચે થેટા જેટલો ખૂણો રાખીને કોઈ વસ્તુને મૂકવામાં આવે તો એ વસ્તુના કેટલા પ્રતિબિંબો મળે. ધેર આર મલ્ટીપલ ઇમેજીસ, તમને ખ્યાલ છે. એક અરીસો પરાવર્તન કરશે, બીજો પાછું કરશે, અને આ જ ટેકનિક આપણે શો કેસ વગેરેમાં યુઝ કરતા હોઈએ છીએ. અલગ અલગ અરીસાઓ મૂકીને એકની એક વસ્તુના મલ્ટીપલ રિફ્લેક્શન્સ આપણે ક્રિએટ કરતા હોઈએ. તો એનું સિમ્પલ ફોર્મ્યુલા એ છે, પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ડિવાઇડ બાય થેટા માઇનસ વન. પણ ક્યારે? કે જ્યારે વસ્તુ છે એ સિમેટ્રિક મૂકેલી હોય. અચ્છા, સિમેટ્રિક મૂકવાનો આઈડિયા એમ છે કે બે અરીસાથી સમાન અંતરે આવેલી હોય, જે મોટાભાગના કેસમાં હોય છે. સિમેટ્રિક એટલે એક્ઝેક્ટ ખૂણાના લંબ દ્વિભાજક ઉપર મૂકવી. તો 360 બાય થેટા માઇનસ એન થશે. એ ટ્રિપલ ઈમાં પહેલાં આ ટાઈપના એમસીક્યુ પૂછાવાની બહુ ફેશન હતી, લગભગ બે કે ત્રણ એમસીક્યુ ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. સિમેટ્રિક અરેન્જમેન્ટનો સીધો સાધો મતલબ આ છે. ધારો કે હું તમને એમ કહેતો હશે બે અરીસા વચ્ચેનો ખૂણો જે 30 ડિગ્રી છે, ઇટ્સ સ્ટ્રેટ ફોરવર્ડ થિંગ, 11 પ્રતિબિંબ મળે, બરાબર? સિમેટ્રિક છે. જો તમે એને એસિમેટ્રિક મૂકો, મીન્સ કે પરફેક્ટ વચ્ચેનો મૂકો, કોઈ એક અરીસાથી નજીક મૂકો, તો આ સિચ્યુએશનમાં જે પ્રતિબિંબોની સંખ્યા મળશે એ છે 360 બાય થીટા, એટલે માઇનસ વન નહીં આવે, બેકી સંખ્યા મળશે. ઇટ ડિપેન્ડ્સ અપોન ખૂણો, આમ તો એવું જરૂરી નથી બેકી સંખ્યા જ મળે, પણ માઇનસ વન નહીં થાય. તો બે અલગ અલગ ઓપ્શન છે, જેમાંથી આ તો ક્યારેક જ હોય છે, આવા કદાચ બહુ ઓછા એમસીક્યુ જોઈએ, વધારે આ જ હોય છે. ન કીધું હોય જ્યારે પ્રશ્નમાં ત્યારે સંમિત ગણવી. એક પ્રશ્ન એવો 2004 AIEEE માં પૂછાયેલો છે જેમાં નથી કીધું તો એ અસંમિત ગણેલી. ધીસ ઇઝ એક એક્સક્લુઝ, એમાંથી બહાર કાઢ નાખવાનો રહે એવો પ્રશ્ન છે. બાકી ન કીધું હોય ત્યારે હંમેશા આપણે સંમિત ગણવી પડે. સો એન બરાબર 360 બાય થીટા માઇનસ 1, આટલા પ્રતિબિંબો મળે. તમે એનાથી ઉલટું કહી શકો, મારે 7 પ્રતિબિંબો મેળવવો હોય તો અરીસા વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ? સો ઇટ વિલ બી 7 અહીંયા મૂકવાના રહેશે તમારે, બરાબર? એટલે 360 બાય સમથિંગ કરો તો 8 આવવા જોઈએ, એટલે 8 માંથી 1 જાય તો 7 આવે, એટલે 360 ભાગ્યા કેટલા કરો તો 8 આવે, તો 45. 45 નો ખૂણો રાખો ત્યારે પ્રતિબિંબો કેટલા મળશે? 7.
તો આ સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા છે. માનો કે બે અરીસા છે, એને 90 એંગલે ગોઠવું તો પ્રતિબિંબો કેટલા મળશે? 3. પણ બે અરીસાઓને એકબીજાને સમાંતર ગોઠવું, આમ સામ સામે, તો સમાંતર એટલે કેટલાનો ખૂણો થઈ ગયો? 180 ખૂણો થઈ જશે. 180 ખૂણો સામસામે ગોઠ 180 ખૂણો તમે સામસામે રાખશો આ રીતે, એટલે તમને ટોટલ મળશે 180. અને ટોટલ પ્રતિબિંબોની સંખ્યા છે એ કેટલી થઈ જશે? એ ખરેખર ઇન્ફિનિટ આવી જોઈએ. એટલે એન બરાબર તમે 360 ભાગ્યા થીટા કરો, અને એટલે ખરેખર પ્રતિબિંબોની સંખ્યા જે આવી જોઈએ ને એ આવી જોઈએ ઇન્ફિનિટ, જ્યારે 180 એંગલ નહીં, 0. બેને સમાંતર રાખો એટલે ખૂણો કેટલો થશે? 0. સામસામે સમાંતર રાખો, મારા મગજમાં 180 ક્યારે આવ્યું? પ્રતિ સમાંતર હોય તો આવશે, જે પોસિબલ નથી. બેને સામસામે રાખો એટલે 0 એંગલ થશે, સમાંતર છે, એટલે 360/0 લેશો એટલે કેટલા થઈ જશે? ઇન્ફિનિટ. ઇન્ફિનિટમાંથી એક કાઢો તો પછી ઇન્ફિનિટ રહેશે એવું માનીએ આપણે. સો ઇન્ફિનિટ. અને આમ લોજિક સીધું જ છે ને, જો વચ્ચે વસ્તુ રાખો તો આનું પરાવર્તન આ અરીસો કરશે, પછી એનું જે પ્રતિબિંબ છે એ પાછું સામેના અરીસામાં જશે. સો ધેર વિલ બી ઇન્ફિનિટ રિફ્લેક્શન્સ કે જે તમને જોવા મળશે. પ્રતિબિંબોની સંખ્યા વિશે આ બે આઈડિયા. હવે માનો કે કોઈ વસ્તુ અરીસા તરફ ગતિ કરવાનું શરૂ કરે, ધ્યાન આપો. સપોઝ કોઈ વસ્તુ છે અરીસા તરફ ભાગવાનું શરૂ કરે v જેટલી સ્પીડથી, તો અહીંયા ઓબ્જેક્ટ છે, મિરર છે અને ઇમેજ છે, પ્રતિબિંબ છે. પ્રશ્નો તમને કેવા પૂછાઈ શકે? જો સૌથી પહેલી વસ્તુ, ઓબ્જેક્ટની સામે સાપેક્ષે ઇમેજની વેલોસિટી કેટલી થાય? નવ યુનો કે ઇમેજ છે એ સામે આવશે, બરાબર, અને વેલોસિટી ડબલ થઈ જશે, કારણ કે સેમ સ્પીડથી આવશે ઇમેજ, એ જેટલી સ્પીડથી વેલોસિટી થશે, અને સાપેક્ષ વેગ ગણો છો તમે એટલે સામસામે આવે એટલે શું થશે? સરવાળો. સો ઓબ્જેક્ટની સાપેક્ષે ઇમેજની વેલોસિટી થશે -2v. શું કામ -2v થશે? કારણ કે આમ જઈ રહ્યું છે, આ ડાયરેક્શનને આપણે કેવી કહેશું? માઇનસ. હું પૂછી રહ્યો છું ક્વેશ્ચન, શું ઓબ્જેક્ટની સાપેક્ષે ઇમેજની વેલોસિટી, અચ્છા ઇમેજ કઈ બાજુ જઈ રહી છે આમ, તો એની વેલોસિટી કેવી આવશે? -2v. ઇમેજની સાપેક્ષે ઓબ્જેક્ટની વેલોસિટી, ઓબ્જેક્ટ કઈ બાજુ જઈ રહ્યો છે આમ, તો એ આવશે +2v. પછી એમાં આવશે મિરરની સાપેક્ષે ઇમેજની વેલોસિટી -v. મિરર તો સ્ટોપ છે, સ્થિર છે, એટલે એ આવશે -v, કરેક્ટ. અને મિરરની સાપેક્ષે ઓબ્જેક્ટની વેલોસિટી આવશે +v. સ્પીડ પૂછે, ઝડપ પૂછે, તો પછી માઇનસ નિશાની લેવાની જરૂર પડતી નથી. સો ધેર આર 3 થિંગ્સ યુ નીડ ટુ ટેક કેર. એક છે ઓબ્જેક્ટ, એક છે મિરર, એક છે ઇમેજ. કોની વેલોસિટી પૂછે છે એના ઉપર આધાર રાખે પ્લસ આવશે માઇનસ આવશે. ઇમેજની પૂછે તો હંમેશા કેવી આવશે? માઇનસ આવશે. ઓબ્જેક્ટની પૂછે વેલોસિટી તો હંમેશા પ્લસ આવશે. સ્પીડ પૂછે તો ઓલવેઝ પ્લસ આવશે. એકબીજાની સાપેક્ષે પૂછે તો ડબલ થઈ જશે. મિરરની સાપેક્ષે પૂછે તો સિંગલ રહેશે, કારણ કે મિરર એટ રેસ્ટ છે, સ્થિર છે. એટલે તો જ્યારે વસ્તુઓ ગતિ કરતી હોય ત્યારે આ આઈડિયા છે એ આપણે મગજમાં રાખવો જોઈએ. ઘણી વખત એમ પૂછે છે કે ઓબ્જેક્ટ છે એ કોઈ વસ્તુને થ્રો કરે છે અથવા બંદૂકમાંથી બુલેટ ફાયર કરે છે. સો બુલેટનું પ્રતિબિંબ બુલેટ તરફ કેટલી સ્પીડે આવશે? ડબલ. બુલેટ તરફ બુલેટનું પ્રતિબિંબ કેટલી સ્પીડે આવશે? ડબલ સ્પીડે આવશે, કારણ કે એની જ વાત આખી અહીંયા આગળ રિપીટ થશે. સમતલ અરીસાના અમુક સ્પેશિયલ કેસીસ છે જે ફેમસ છે, જે આપણે ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલી વસ્તુ, કોઈ પણ સમતલ અરીસો હોય જે દિવાલે લગાડેલો હોય, એમાં તમે તમારી જાતને આખે આખી જોવા માગતા હો તો તમારી હાઇટ h હોય તો કમસે કમ સમતલ અરીસો છે એ h/2 હોવો જોઈએ, તો તમે તમારી જાતને આખે આખી જોઈ શકો. કારણ એ છે કે તમારી જાતને જોવાની કન્ડિશન એ છે કે એક તો તમારા છેલ્લામાં છેલ્લા વાળ ઉપરથી આવતું પ્રકાશનું કિરણ તમારી આંખમાં જવું જોઈએ તો એ દેખાય, અને બીજું પગના અંગૂઠાથી આવતું કિરણ છે એ આંખમાં જવું જોઈએ તો દેખાશે, બરાબર. આ બરાબર નથી થતું, અરીસો મારે ખરેખર થોડો ઉપર લેવો પડશે તો જ દેખાશે, નહીં તો માનો હું એને આપાત કોણ પરાવર્તન કોણ સમાન કરી શકું એ હાઈટે. એટલે સપોઝ હું અહીંયા આગળ લઈ લઉં, એ અહીંયા આંખ છે, ઓકે ચાલશે, તો પોસિબલ થશે. એટલે ધારો કે આ સિસ્ટમ એમને રાખીએ આપણે, તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થશે. એટલે તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે આ જે હાઈટ છે ટોટલ અરીસાની હાઈટ, આ h, આ બે ખૂણાઓ તો સમાન જ છે, એટલે જેટલું આ સાઈડ હશે એટલું જ આ સાઈડ હશે, કરેક્ટ. એટલે સપોઝ તમે આને h ગણશો, સિમિલરલી આ બે ખૂણાઓ એ ઉપર સમાન છે, જુઓ. સો જેટલું અહીંયા વચ્ચે કવર થશે એ બે ખૂણાના અડધા અડધા પાર્ટ છે ને, સો એટલું ને એટલું તમારે શું કરવું પડશે? ડબલ કરવું પડશે. સો યુ સી, અરીસાની હાઈટ x હોય તો આ કેટલી આવશે? 2x આવશે. જે આ h હોય તો સામે h/2 હોય સાબિત કરે. એટલે કોઈ પણ અરીસામાં તમારે તમારી જાતને આખે આખા જોવા હોય, તમારે પોતે, બીજા તો દેખાતા હોય, તમારે પોતે તમારી જ જાતને આખે આખા જોવા હોય અંગૂઠાથી માથા સુધી, તો કમસે કમ અરીસો છે એ h/2 હોવો જોઈએ.
જે આના ઉપરથી ખ્યાલ આવશે. એના પછી આવો જ સિમ્પલ બીજો એક આઈડિયા છે કોમન, જે આઈ થિંક તમારા ધ્યાનમાં આવેલો જ હશે, કે કોઈ અરીસો છે એને તમે સેન્ટરમાં રાખો. સપોઝ આપણે અરીસાને અહીંયા આગળ રાખીએ અને અહીંયા આગળ વચ્ચે વ્યક્તિ રાખીએ. પાછળની દિવાલ છે એ એચ હાઈટની છે, આ ડિસ્ટન્સ ડી છે. વ્યક્તિને આપણે ઊભો રાખીએ ડી બાય ટુ. અહીંયા આગળ અરીસો રાખીએ. વ્યક્તિને આખી દિવાલ અરીસામાં દેખાય કમ્પ્લીટ, બરોબર. એ માટેની શરત એ છે કે જે અરીસો તમે સિલેક્ટ કરો છો એ કમસે કમ કેટલો હોવો જોઈએ? એચ બાય થ્રી હોવો જોઈએ. એનું રીઝન સિમ્પલ એ છે કે આખી દિવાલ દેખાવાની શરત આ છે, નીચે તે સેમ. એગ્રી? આ અરીસો છે. સેમ લોજિક પાછું લગાવશો એટલે ખ્યાલ આવશે. આમ આમ છે ને ત્રિકોણ બને છે, કદાચ તમારા મગજમાં બે ત્રિકોણ એક આ બનશે. જોજો અહીંયા બીજો છે ને ફોલ્ડ કરી નાખવાને, ખોલી નાખો આમ, એટલે બીજો ત્રિકોણ બનશે. બે ત્રિકોણ છે ને એકબીજાને સમરૂપ થશે, ટોટલ તમે સરખાવી શકશો. તમને ખ્યાલ છે કે આ જે ડિસ્ટન્સ છે એ છે ડી, અને હજી આ વધારાનું કેટલું છે? ડી બાય ટુ. એટલે ટોટલ જે ડિસ્ટન્સ આવશે એ આવશે થ્રી ડી બાય ટુ, અને આ જે ડિસ્ટન્સ છે એ પાછું કેટલું છે? ડી બાય ટુ. હવે આ તો એચ છે, આ છે એ આપણે શોધવી છે. ધારો કે એક્સ, તો બે ત્રિકોણ સમ હોય તો આપણે શું કરી શકીએ? એની બાજુઓનો ગુણોત્તર લઈ શકીએ. યાદ કરો તો આપણે એવું કરી શકીએ, ધારો કે આ એચ છે એને ભાગ્યા એક્સ, દેટ ઇક્વલ્સ ટુ આ જે આખો છે એ છે થ્રી ડી બાય ટુ, એને ભાગ્યા ડી બાય ટુ. સો ડી ડી કેન્સલ, ટુ ટુ કેન્સલ, એટલે એચ બરાબર થ્રી એક્સ. એટલે એક્સ જે આવશે એ કેટલો આવશે? એચ બાય થ્રી. એટલે કોઈ પાછળ રહેલી દિવાલ છે એને અરીસામાં આખી જોવી હોય, સમતલ અરીસામાં, તો કમસે કમ સમતલ અરીસો છે, તમે સેન્ટરમાં ઊભા હો ત્યારે સમતલ અરીસો છે એ દિવાલની હાઇટ કરતાં ત્રીજા ભાગનો હોવો જોઈએ. સો આ સમતલ અરીસાનું બીજું રિલેશન થયું. સમતલ અરીસાઓને બે ખૂણે ગોઠવો ત્યારે એનાથી થતાં રિફ્લેક્શન બહુ ફેમસ છે. એ છે 60 ડિગ્રી અને 90 ડિગ્રી. એટલે એ બે સ્પેસિફિક રિફ્લેક્શન છે, એને આપણે સ્ટડી કરી લઈએ. જો સૌથી પહેલાં જ્યારે બે સમતલ અરીસાને તમે એકબીજા સાથે 60 ડિગ્રીએ ગોઠવો, ત્યારે જો આપાતકિરણ જે હોય, આપાતકિરણ એ કોઈ એક અરીસાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ છે એ બીજા અરીસાને સમાંતર હોય. એટલે આ છે ને સિમેટ્રિકલ અરેન્જમેન્ટ છે જે ફિક્સ જ હોય છે. એટલે તમે માનો કોઈ દાખલો પૂછો, કોઈ ખૂણાઓ ગુણાઓ પૂછે તો ઇઝીલી આવડે. કારણ શું છે? આ સમાંતર હોય એનો મતલબ આ ખૂણો 60 થાય, આ 30 થાય, આ 30 થાય, આ 60 થાય, આ સમબાજુ ત્રિકોણ બને. એ બધું બહુ ઇઝી થઈ જશે. એટલે એને કારણે બે અરીસાઓને જ્યારે એકબીજા સાથે 60ના ખૂણે રાખો છો ત્યારે આપાત કિરણ એક અરીસાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ હોય એ બીજાને સમાંતર. આનાથી ઉલટું થઈ શકે, આપાત કિરણ આ રાખી શકાય તો પરાવર્તિત કિરણ આ થશે. એટલે આ 60 ડિગ્રીની કોમન અરેન્જમેન્ટ. એના પછી બે અરીસાઓ 90 ડિગ્રીએ હોય, ત્યારે આપાત કિરણ તમે કોઈ પણ ખૂણે આપાત કરો મન પડી, પરાવર્તિત કિરણ છે ને હંમેશા 180 ડિગ્રીનું વિચલન પામે. 180 ડિગ્રીનું વિચલન ખબર પડે ને તમને, આવતું હોય જે દિશામાં એના કરતાં એક્ઝેક્ટ પાછું જશે. સો આપાત કિરણ તમારું કોઈ ડાયરેક્શનમાં હોય, પરાવર્તિત કિરણ તમારું 180 ડિગ્રીના વિચલને જશે, બરાબર. તો આ વસ્તુ છે એ 90 ડિગ્રીના રિફ્લેક્શન માટે હંમેશા આપણે મગજમાં રાખવી. એકચ્યુઅલમાં આને આપણે ઓલા પ્રિઝમના પૂર્ણાંતરિક પરાવર્તનમાં યુઝ કરવાના છીએ, કે જ્યારે પ્રિઝમ છે એ બીજી સપાટીથી પૂર્ણાંતરિક પરાવર્તન કરે તો એનો યુઝ 180 ડિગ્રીના વિચલન માટે કરી શકાય. તો આ સમતલ અરીસાની થોડી કોમન ફેક્ટ્સ છે કે જે યાદ રાખવી જોઈએ. નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, થિયરીની અંદર આઈ થિંક મેં મોસ્ટ ઓફ કવર કરેલી છે. તમે જોશો નજર નાખો, એકાદી કદાચ ગતિ બતીવાળી ન કરેલી હોય અથવા આ ન કરેલી હોય, યસ એવું હોઈ શકે, તો એ એડ કરી દો. પેજ નંબર 238, ક્વેશ્ચન નંબર 1 અને 8, 1 અને 8 બે નજર નાખો.
238. ઓકે, થિયરીમાં તમારા લોકોએ પેજ નંબર 215, ટોપિક નંબર 1, 2, 3, 4 એમાં સમતલ ખાસ કરવાનો છે અને એના કેસીસ છે, સંજ્ઞા પ્રણાલી વગેરે એ પતાવી દેવાનું. 230માં પેજ ઉપર પહેલો બીજો, પછી એમાં 13મો છે એના એ પેજ ઉપર, પછી 7મો છે, પછી 10મો છે. પેજ નંબર 235 છે, એમાં પહેલો બીજો છે, ત્રીજો છે. એક છે ને આ ત્રીજો દાખલો છે એ છે, જુઓ તો ખ્યાલ આવશે તમને. એમાં ઘડિયાળને જ્યારે અરીસામાં જોઈએ ત્યારે શું દેખાય એ ક્વેશ્ચન, અમે આંકડાઓ લખેલા હોય તો ચોખ્ખું દેખાય, ન લખેલા હોય શું દેખાય? આંકડાઓ ન લખેલા હોય ઘડિયાળને અરીસામાં જોયો તો શું દેખાય? માનો કે જેટલા વાગ્યા હોય ઘડિયાળ છે, કેટલા કલાકની હોય, 12 કલાકની હોય ને, તો જેટલા વાગ્યા હોય 12માંથી બાદ કરી નાખવાનું. દેટ વિલ બી ધી થિંગ. રેડી? માનો કે 8:20 થયેલી છે તો એને તમારે 12 ને એકચુઅલી 12 નહીં લખવાનું, શું લખવાનું? 11:60. 12 એટલે લખી નાખવાનું 11:60, એમાંથી 8:20 બાદ કરી દેવાનું. રેડી? એટલે સમતલ અરીસામાં ઘડિયાળ જુઓ ત્યારે હંમેશા 12માંથી બાદ કરવાના, જેને કારણે તમને કેટલા દેખાશે એ મળશે. તમારે કરી નાખવાનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એના પછી 20, 21,